જો આજે જે આપણે ટોપિક જોવાનો છે જેનું નામ છે પોઈઝનનો ગુણોત્તર, જેનું નામ છે પોઈઝનનો નિયમ. બરાબર, ખાસ યાદ રાખજો આ નિયમ મોસ્ટ આઈએમપી છે. ઘણીવાર આમાંથી એકાદી ક્વેશ્ચન આવતો હોય છે. બરાબર, પોઈઝનનો નિયમ શેના માટે છે એ આપણા માટે સમજવું જરૂરી છે. એના માટે બે વસ્તુ ફરી એકવાર રિવિઝન કરું છું. આ બે શબ્દોનો મતલબ તમને હજી ક્લિયર જ છે. બરાબર, સૌથી પહેલા વિકૃતિ. વિકૃતિ શું છે? તો જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થ જે ખેંચી શકાય તેવો હોય અથવા દબાઈ શકાય તેવો હોય એને આપણે બાહ્ય બળ આપીને દાબી શકીએ છીએ અથવા ખેંચી શકીએ છીએ. બરાબર, તો તમે વિચારો કે જ્યારે ખેંચીએ છીએ ત્યારે આપણે શું બોલતા હતા? લંબાઈમાં વધારો થયો. અને જ્યારે આપણે દબાવતા હતા ત્યારે લંબાઈમાં ઘટાડો થયો. પણ એવું પણ વિચારવાનું રહી ગયું આપણાથી. બરાબર, એવું પણ આપણે વિચારવું જોઈએ શું? તો લંબાઈમાં વધારો થવાથી બીજા કંઈક વસ્તુમાં ઘટાડો થતો હોય છે, અને લંબાઈમાં ઘટાડો થવાથી બીજી કોઈક વસ્તુમાં બીજા કોઈ પરિમાણમાં વધારો થતો હોય છે. તો એ શું છે એ જાણવા માટે પોઈઝનનો નિયમ છે. હજી ક્લિયર નહીં હોય એ હું હવે ફિગર ડ્રો કરીને સમજાવું છું. સમજી લો કે આ એક પદાર્થ છે જે ખેંચી શકાય છે અથવા દબાઈ શકાય છે, એવું વિચારી લો. આ એની મૂળ લંબાઈ છે. મૂળ લંબાઈ આપણે લઈ લઈએ સપોઝ કેપિટલ એલ. બરાબર, હવે એવું વિચારો કે આપણે એને ખેંચીએ છીએ, એટલે કે બાહ્ય બળ આ દિશામાં છે, બંને દિશામાંથી આપણે એને ખેંચીએ છીએ. એટલે કોમન સેન્સ છે, તમે ખેંચશો એટલે લંબાઈ ઘટવાની જ છે, એ તો શ્યોર જ છે. એટલે જુઓ, એ તમને ખાલી હું બતાવું છું કે ધારો કે લંબાઈ ઘટશે તો કેટલી, સોરી લંબાઈ વધશે, તમે જોઈશ. જો આ શું કર્યું આપણે, બાહ્ય બળ લગાવી ખેંચ્યું, ખેંચ્યું એટલે લંબાઈમાં વધારો થયો. બરાબર ને, અહીં આ જે થયો આ લંબાઈ તમારી વધી ગઈ. કેટલી વધી? તો એલ પ્લસ ડેલ્ટા એલ એવો શબ્દ તમે વાપરી શકો છો. બરાબર, પણ અહીં તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. બરાબર, કે શું થયું? ખેંચવાથી લંબાઈ તો વધી ગઈ, પરંતુ અહીં ધ્યાનથી જુઓ કે આ ભાગ ઘટી ગયો. બરાબર ને, પહેલા આ પદાર્થની જે આ વિડ્થ હતી એ આટલી હતી, હવે આ ખેંચવાના કારણે આટલી થઈ ગઈ. સમજ્યા તમે? એટલે આ ભાગમાં ઘટાડો થયો. બરાબર ને, બસ આ ઘટાડો થયો એની નોંધ લેવી જરૂરી હતી, એટલા માટે પોઈઝનનો નિયમ લેવો પડ્યો. બરાબર, ચલો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. આવો ને આવો કેસ હું બીજો બતાવું તમને, સેમ વસ્તુ. કે ચલો આ એક ફરીથી એની જ વસ્તુ ડ્રો કરીએ છીએ. એક પદાર્થ છે જેની લંબાઈ કેપિટલ એલ છે, ઉધારી લઈએ. બરાબર, અથવા સ્મોલ એલ જે તમે લો, અહીં પણ તમે સ્મોલ એલ લેશો તો પણ ચાલશે. બરાબર, હવે આને આપણે દાબીએ બળ આપીએ, એટલે કે દબાવવા માટેનો પ્રયત્ન કરીશું. હવે આપણે કોઈ પણ આ જે પદાર્થ છે એને દબાઈશું તો લંબાઈમાં ઘટાડો થશે. એટલે એવું વિચારીએ કે કેટલો ઘટાડો થાય. તો સપોઝ હું આવું રાખું, સપોઝ આવી રીતે આપણે રાખીએ, આ લંબાઈમાં ઘટાડો થયો. બરાબર, હવે લંબાઈમાં ઘટાડો થયો તો કોમન સેન્સ છે કે જેની આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ આની અંદર એમાં વધારો થયો હશે. ધ્યાનથી જોજો, આ તમારું વિડ્થ છે, એટલે જ્યારે શરૂઆતમાં આટલી જાડાઈ હતી, પરંતુ હવે પદાર્થને દબાવવાના કારણે જો લંબાઈમાં ઘટાડો થયો. બરાબર, એલ માઇનસ ડેલ્ટા એલ, એટલે જો લંબાઈ ઘટશે પણ સામે આ જે વિડ્થ છે એ વધે છે ઉપર તરફ, એટલે આટલો વધારો થયો. દેખાય? ક્લિયર? એટલે હવે આના પરથી બોલી શું શકાય? આ બે વસ્તુને સમજ્યા પછી શું બોલી શકાય? કે ધ્યાનથી સાંભળો છો, કે જ્યારે પદાર્થ પર તણાવ બળ લગાડવામાં આવે ત્યારે લંબાઈમાં વધારો થાય છે. શું બોલી શકાય? કે જ્યારે પદાર્થ પર તણાવ બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈમાં વધારો થાય છે, પરંતુ પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો થાય છે. આ જે છે ને એને પાર્શ્વિક પરિમાણ કહેવાય, લેટરલ ડાયમેન્શન. શું કહેવાય? લેટરલ ડાયમેન્શન, એટલે કે પાર્શ્વિક પરિમાણમાં. એટલે લંબાઈમાં વધારો થયો, પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો થયો. અહીં શું થયું? તો જ્યારે પદાર્થ પર દાબીય બળ લગાડવામાં આવે છે, દાબીય એટલે દબાવવાવાળું બળ, જ્યારે પદાર્થ પર દાબીય બળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં ઘટાડો થાય છે. લંબાઈમાં ઘટાડો થયો,
પણ લંબાઈમાં ઘટાડો થયો, પણ શું થયું? પાશ્વિક પરિમાણમાં વધારો થયો. એટલે એનો મતલબ કે લંબાઈ અને પાશ્વિક પરિમાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર ને? અહીં લંબાઈ વધી તો પાશ્વિક પરિમાણ ઘટ્યું, અહીં લંબાઈ ઘટી તો પાશ્વિક પરિમાણ વધ્યું, બરાબર? એટલે આ પાશ્વિક પરિમાણનું ધ્યાન રાખવા માટે આ પોઈઝનનો ગુણોત્તર અથવા તો પોઈઝનનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઓકે, ચલો હવે આ થિયરીમાં આગળ વધીશું. પહેલા હું એક વ્યાખ્યા લખું છું, જે છે પાશ્વિક વિકૃતિ. ધ્યાનથી યાદ રાખજો, જેમ જેમ આ ચેપ્ટર ચાલી રહ્યું છે અને જ્યારે પણ પતશે તો તેમાં કેવું છે, વિકૃતિના ઘણા બધા શબ્દો આવશે, એટલે તમે કન્ફ્યુઝનમાં ના આવી જતા, દરેક શબ્દને અલગ રાખજો. અહીં પાશ્વિક વિકૃતિ, પાશ્વિક શબ્દ આવે એટલે તમારે આ પોઈઝનના ગુણોત્તરમાં આવી જવાનું. પાશ્વિક વિકૃતિની વ્યાખ્યા શું છે? તો પાશ્વિક પરિમાણમાં થતો ફેરફાર, પાશ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને પાશ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને પાશ્વિક પરિમાણના મૂળ મૂલ્યના ગુણોત્તરને, મૂળ મૂલ્યના ગુણોત્તર ધ્યાન રાખજો. આ પોઈઝનનો ગુણોત્તર નથી હજી લાયા, ફિલહાલ ખાલી આપણે પાશ્વિક વિકૃતિ શબ્દ સમજી રહ્યા છે, જે શું છે? તો પાશ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને પાશ્વિક પરિમાણનું મૂળ મૂલ્ય, જેમ આપણે અત્યાર સુધી વિકૃતિની ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા વી બાય વી કરતા એ જ રીતે છે. એટલે પાશ્વિક પરિમાણમાં જે ફેરફાર થાય ઉપર રાખો ભાગ્યા મૂળ ફેર મૂળ રાખો તો તમને શું મળે? પાશ્વિક વિકૃતિ, બરાબર. હવે આપણે પોઈઝનનો ગુણોત્તર જોઈએ. સૌથી પહેલા પોઈઝનના ગુણોત્તરની વ્યાખ્યા અથવા તો એક શાબ્દિક ફેર વસ્તુ જોઈ લઈએ. શું છે? તો પાશ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને, હવે આ વસ્તુ યાદ રાખજો ખાસ, કે આ પોઈઝનનો ગુણોત્તર ફક્ત પ્રતાન વિકૃતિ માટે જ છે, કદ કે આકાર વિકૃતિ માટે નથી. એટલે પાશ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય? તો પોઈઝનનો ગુણોત્તર કહે છે. પોઈઝનનો ગુણોત્તર એટલે શું? તો પાશ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિનો ગુણોત્તર. બહુ તમને એમ થાય સર પાશ્વિક વિકૃતિ જે અડેની વ્યાખ્યા જોઈ, વ્યાખ્યા શું જોઈ? તો કે પાશ્વિક પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ, તો એને આપણે ડેલ્ટા ડી બાય ડી વડે દર્શાવીશું. આ પાશ્વિક પરિમાણ માટે મેં ડી લીધું, બરાબર. એટલે ડેલ્ટા ડી બાય ડી શું છે? તો પાશ્વિક વિકૃતિ છે. પાછું તમને બધાને પ્રતાન વિકૃતિ તો ખ્યાલ જ છે. એ બંનેનું ગુણોત્તર લઈએ અને પોઈઝનના ગુણોત્તરને આપણે મ્યુ વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? મ્યુ વડે. તો મ્યુ બરાબર ડેલ્ટા ડી બાય ડી ભાગ્યા ડેલ્ટા એલ બાય એલ, આ તમારો પોઈઝનનો ગુણોત્તર થાય. મ્યુ બરાબર ડેલ્ટા ડી બાય ડી ભાગ્યા ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા ડી બાય ડી શું છે? તો પાશ્વિક વિકૃતિ ભાગ્યા પ્રતાન વિકૃતિ. ઓકે, હવે ડેલ્ટા એલ બાય એલ આ બાજુ લઈ લો, જોજો. તો મેં તે માઇનસ કરી દીધું, માઇનસની ચિહ્ન મૂક્યું, તો તમને બધાને ખબર જ છે કે ભાઈ આ એલ અને ડી બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મેં તમને આવડે જ કીધું, એટલે લંબાઈ વધે તો આ ઘટે અને લંબાઈ ઘટે તો આ વધે, એટલા માટે અહીં શું નિશાની છે? માઇનસ, બરાબર. ફક્ત ઘટાડો દર્શાવે છે, ઘટાડો વધારો. ઓકે, આના કરતાં વિરુદ્ધ છે એવું ઇન્ડિકેશન માટે છે. હવે આના ત્રણ ઇક્વેશન બની શકે. કેમ ત્રણ? ડેલ્ટા એલ બાય એલ તો નથી બદલવાનું અને બદલાશે પણ નહીં, કારણ કે પ્રતાન વિકૃતિ ફિક્સ છે. પણ ડેલ્ટા ડી બાય ડી બદલી, કારણ કે પાશ્વિક વિકૃતિ અથવા પાશ્વિક પરિમાણ એ ફક્ત એક જ ના હોય, એમાં લંબાઈ ત્રિજ્યા પહોળાઈ બધા અલગ અલગ હોઈ શકે છે. એટલે તમને શું કહેવા માગે છે કે તમે પોઈઝનનો ગુણોત્તર કોઈ પણ ચેન્જીસ માટે યુઝ કરી શકો છો. ખાલી ફરક એટલો હોવો જોઈએ કે બાહ્ય બળના કારણે કાં તો ખેંચાતું હોવું જોઈએ કાં તો દબાતું હોવું જોઈએ, બાકી એના કારણે તમારી પાશ્વિક પરિમાણમાં ત્રણ પ્રકારના ફેરફાર થાય, એ ત્રણ ઇક્વેશન ખાલી લખેલા છે. તો જો એક લખું છું, આ ત્રિજ્યા માટે, પછી બીજું લખીશું, સોરી, માઇનસ એલ બાય એલ
माइनस डेल्टा एल बाय एल म्यू बराबर आप पहुड़ाई माटे અને આ જાડાઈ માટે, જાડાઈ પહોળાઈ અને પેલું વેરિએશન રેડિયસ માટે, બરાબર? તો આ ત્રણ પ્રકારના ઇક્વેશન્સ તો તમે યુઝ કરી શકો છો, બરાબર? સો ફરી એકવાર કહી દઉં છું કે યાદ રાખજો, આજે આપણે શું જોયું, તો ફક્ત એક જ થિયરી જોઈ છે, જે છે પોઈઝન રેશિયો, બરાબર? ભૂલતા નહીં, ફરી એકવાર બોલી દઉં છું, પોઈઝન રેશિયો કેમ જોવો પડ્યો? કારણ કે પ્રતાન વિકૃતિમાં, એટલે કે જ્યારે પદાર્થને ખેંચવામાં આવે અથવા દબાવવામાં આવે, તો એનો બીજો એક ભાગ પણ વધારો ઘટાડો દર્શાવે છે. લંબાઈમાં વધારો કરતાં પાશ્વિક પરિમાણમાં ઘટાડો થાય, અને લંબાઈનો વધારો થતાં લંબાઈનો ઘટાડો થતાં પાશ્વિક પરિમાણમાં વધારો થાય, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ સમજવા માટે પોઈઝનનો ગુણોત્તર બનાવેલો છે. એટલે તમારે પાશ્વિક વિકૃતિ ડેલ્ટા ડી બાય ડી ખાસ યાદ રાખવાનું છે. અને પોઈઝનનો ગુણોત્તર શું છે? તો ડેલ્ટા ડી બાય ડી અને ભાગ્યા ડેલ્ટા એલ બાય એલ. ઓકે, તો આ હતો આજનું પોઈઝનનો ગુણોત્તર.